नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एजुकेशन ની અંદર હું ધારા કુંભાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય ગુજરાતી કાવ્ય 8 આજ આનંદ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કાવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ, જેની અંદર સૌથી પહેલો પ્રશ્ન કે આ ગીત આપણા મન આગળ કેટલાક આબેહૂબ દ્રશ્યો ખડા કરે છે. આવા ચાર દ્રશ્યની યાદી કરો. ઉદાહરણ તરીકે, આકાશ વાદળોથી ઘેરાયું છે, વીજળીના ચમકારા થાય છે, વાવણી માટે જતા બળદો શણગાર્યા છે. તો કેમાં પહેલું, ખેડૂતોના માથે લીલા રંગના કસબી ફેટા શોભી રહ્યા છે, બળદોની કોટે ઘૂઘરમાળ શોભે છે. ત્યારબાદ, વીરે શણગારેલા અને વાવણ્યા હીરાથી અને મોતીથી લટકતી શેરથી શોભી રહ્યા છે. ત્યારબાદ, બળદોની કોટે રાખડી બાંધી છે, વીરના લલાટ પર કંકુમનો ચાંદલો શોભી રહ્યો છે. ધરતી લીલી છમ બની છે, નદીના પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે અને ગાયો લીલું ઘાસ ચરી રહી છે. ત્યારબાદ પ્રશ્ન બે, આવી અષાઢી બીજ એ વિષય પર 10-12 વાક્ય લખો. વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે વેદ ડિજિટલ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. આ ચેનલ પર તમને તમારા ધોરણને લગતા તમામ વિષયો અને બીજા અન્ય ધોરણને લગતા તમામ વિષયો મળી રહેશે, કે જેને તમે તમારા ભાઈ બહેન સાથે, મિત્ર સાથે શેર કરી શકો છો. તો કે આવી અષાઢી બીજ, અષાઢ મહિનામાં મેઘરાજાની સવારી વાજતે ગાજતે આવી પહોંચે છે. આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ જાય છે, વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા થાય છે, ઠંડા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડે છે. વરસાદના આગમન સાથે જ ચોમેર ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે, પશુ પંખીઓમાં આનંદ સમાતો નથી. મોર કળા કરી નૃત્ય કરે છે અને ટેહુંક ટેહુંક ટહુંકા કરે છે. કોયલ કુકુ કરે છે, દેડકા ડ્રાઉ ડ્રાઉ કરી વર્ષને વધાવે છે. બાળકો રસ્તા પર આવીને વરસતા વરસાદમાં નહાતા નહાતા ગાય છે, આવરે વરસાદ ધોરિયો પરસાદ, ઉની ઉની રોટલીને કારેલાનું શાક. વરસાદ પડતા જ ખેડૂતોનો હરખ સમાતો નથી, તેઓ ખેતરમાં અનાજની વાવણી કરે છે. અષાઢી બીજ એટલે કે વર્ષના શુભ આગમનનો દિવસ. સૌ આવી અષાઢી બીજ ગાઈને વર્ષા ઋતુને વધાવે છે. ત્યારબાદ, નીચેના શબ્દો માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે તે લખો. ઉત્તર એટલે કે ઉત્તર, દક્ષિણ એટલે કે દખણ, જુવાર એટલે કે ઝારું, પ્રવાહ એટલે કે શેરું, ગાય એટલે કે ગૌરી, બળદ એટલે કે ધોરીડા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજ આનંદ કાવ્યના સ્વાધ્યાયનું સોલ્યુશન. આવતા લેક્ચરની અંદર નવા સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.